निर्माण पर्स कार्यक्रम में स्वागत है आपनू अने हूँ छू मित्तल पटेल। निर्माण पर्स कार्यक्रम तमारा माटे अद्भुत आर्टनी सफर लईने अवनवी बातों लईने आवतो होय छे अने आजे पण हूँ एक आर्टनी सफर पर आवी छू। आपणे सीनियर आर्टिस्टनी मुलाकात करीए छे, यंग आर्टिस्टनी मुलाकात करीए छे, आजे चाइल्ड आर्टिस्टनी मुलाकात करवानी छे। ખૂબ નાની ઉંમરે તેણે પોતાની સફરની શરૂઆત કરી છે અને અહીંયા ખૂબ સુંદર મજાનું એક્ઝિબિશન છે, તો ચાલો નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે ચાઇલ્ડ આર્ટિસ્ટની મુલાકાત લઈએ અને આર્ટની સફરમાં નિહાળીએ। નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપણે નાનાથી લઈને અનેક સિનિયર સિટીઝન આર્ટિસ્ટની મુલાકાતો લેતા રહીએ છીએ। આજે એવા ગજાના આર્ટિસ્ટની આપણે મુલાકાત લેવાના છીએ કે જેઓ પોતાની સફર જ ખૂબ જલ્દી શરૂ કરી દીધી। પોર્ટ્રેટમાં તેમની માસ્ટરી કહેવાય એટલું સુંદર તેમણે કામ કર્યું છે, તેમના ગુરુએ પણ તેમને માર્ગદર્શન આપ્યું છે, તો ચાલો તેમની જ મુલાકાત લઈએ આજના આપણા બાળ આર્ટિસ્ટની। ચાઇલ્ડ આર્ટિસ્ટ છે કે તેમની સફર ખૂબ જલ્દી શરૂ થઈ હતી। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, શું નામ છે આપનું? સાનવી સંઘવી અને હું સુરેન્દ્રનગરથી છું। અચ્છા સાનવી, આપની ઉંમર કેટલી છે? હું 11 યર્સની છું, 11 વર્ષની। તો તમને પોર્ટ્રેટ બનાવવાનું, પેઇન્ટિંગ કરવાનું ક્યારથી શરૂ કર્યું? હું જ્યારે 3 વર્ષની હતી ત્યારથી મેં એ બધું ચાલુ કર્યું હતું। 3 વર્ષનું બાળક તો હજી બસ થોડુંક ચાલતા શીખે, બોલતા શીખે, પેન પકડતા શીખે, થોડું અક્ષર જ્ઞાન મેળવતા શીખે, અને જાનવીએ તો સ્ટાર્ટિંગમાં જ પોર્ટ્રેટ બનાવવાનું શરૂ કરી દીધું। તો જાનવી, તારા સાનવી તારા પેરેન્ટ્સ જે છે તેમાં કોણ આર્ટિસ્ટ છે? મમ્મી છે આર્ટિસ્ટ કે પપ્પા? બે છે પણ 1/4। અચ્છા, અને સાનવી તારા નામનો અર્થ શું થાય છે? લક્ષ્મીજી થાય છે। તો સાનવીનું પેઇન્ટિંગ તો આપણે નિહાળીશું, સાથે સાથે તેના સફરની પણ વાત કરીએ। તો પહેલું પેઇન્ટિંગ સાનવી તે કયું બનાવ્યું હતું અને તને ગમ્યું અને તે ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું, કોણે સપોર્ટ કર્યો? તરુણ સર છે, મારા પેરેન્ટ્સ છે અને ઘણા બધા ટીચરો હતા મારા, એમણે મને ખૂબ સપોર્ટ કર્યો। અને મારું પહેલું ડ્રોઈંગ રામ ભગવાનનું હતું। અને અત્યારે જે એક્ઝિબિશન કર્યું છે સાનવી ક્રિએશનમાં, તો કેટલા પોર્ટ્રેટ બનાવ્યા છે? 101 પોર્ટ્રેટ્સ ઇન 101 ડેઝ મેં કન્ટિન્યુઅસલી બનાવ્યા છે। તો ક્યારે સમય મળી ગયો સ્કૂલે જવાનું, હોમવર્ક કરવાનું, ટ્યુશનમાં જવાનું, બીજી અધર એક્ટિવિટી કરવાની? લોકડાઉનમાં જ્યારે સ્કૂલ નહોતી ચાલુ ત્યારે 11 સપ્ટેમ્બરથી 20 ડિસેમ્બર સુધી અને તે પોર્ટ્રેટ શરૂ કરી દીધા। તો સૌથી વધારે કયું પોર્ટ્રેટ તને ગમે? મને બધા ગમે એવી રીતે પર્ટિક્યુલર કોઈ તારો ફેવરેટ આર્ટિસ્ટ હોય, ફેવરેટ હીરો હિરોઈન હોય? ફેવરેટ આર્ટિસ્ટ તો વેન ગોગ છે અને એક્ટર એક્ટ્રેસમાં તો કિયારા અદવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા। અચ્છા, એનું પેઇન્ટિંગ પણ તે ખૂબ સરસ બનાવ્યું છે, સામેની વોલ પર જ દેખાય છે। તો પપ્પા કેટલી હેલ્પ કરે છે અને મમ્મી કેવી રીતે હેલ્પ કરે છે? પપ્પા મને બધી વસ્તુ લાવી દે, ખૂબ સપોર્ટ કરે છે મને, મમ્મી પણ મને ખૂબ સપોર્ટ કરે છે બધી રીતે। તો પપ્પા તને ગાઈડ કરે કે આ આવી રીતે બનાવ, આમ કર? થોડુંક થોડુંક ગાઈડ કરે પણ તરુણ સર વધારે ગાઈડ કરે। અચ્છા, તારા જે ગુરુ છે તેઓ કેવી રીતે તને સપોર્ટ કરે છે? એ મને ગાઈડન્સ આપે કે કેવી રીતે કરવું, કેવી રીતે ડ્રોઈંગ શરૂ કરવું, કેવી ટ્રિક્સ છે એની, એ બધું મને કહે। તો તારી સફર જ એટલી સરસ શરૂ થઈ છે, તો ફેમિલી મેમ્બર જે અહીંયા આવ્યા છે તને અપ્રિશિએટ પણ કરી રહ્યા છે, તો લોકો જે વાતો કરે છે તને કેવું લાગે છે? તારા કામને અપ્રિશિએટ મળે છે તો? મને સરસ લાગે છે પણ મને હજી આગળ વધવું છે વધારે। ચાઇલ્ડ આર્ટિસ્ટના મધર છે તેમની આપણે મુલાકાત લઈએ, શું નામ છે આપનું? રીના સંઘવી। અને રીનાજી, તમારી દીકરીએ તો બસ એને 3 વર્ષની થઈ અને લોકો તો નાના નાના છોકરાઓ તો હજી શરૂઆત કરે, એને થોડું ઘૂંટવાની શરૂઆત કરે અને ત્યાં પહેલાં જ એણે તો પોર્ટ્રેટ બનાવવાની શરૂઆત કરી, તો તમને ક્યારે એવું લાગ્યું કે બસ એની સફર આ પોર્ટ્રેટ પર છે, પેઇન્ટિંગ પર છે? એને 3 યર્સની હતી ને ત્યારે મેમ હું એને નોટમાં લખવા માટે આપું ને તો એ બધું ડ્રોઈંગ જ કરતી, પોર્ટ્રેટ કરે, ફ્લાવર કરે, એને જે મનમાં આવે એ કરે, 1 અવર્સ ખૂણામાં બેસી જાય અને પછી આખી નોટમાં ડ્રોઈંગ કરી નાખે। ત્યારથી બાળક એક જગ્યા પર થોડો વધારે સમય બેસે, હા એક જ
કોર્નરમાં જ્યાં સુધી એનું વર્ક પૂરું ન થાય ત્યાં સુધી ઊભી ન થાય, એટલે ત્યારથી એને 3 યર્સથી જ એને ઇન્ટરેસ્ટ હતો. અને ખૂબ મન હતું કે મને આર્ટિસ્ટ બનવું છે, મારે ડ્રોઈંગમાં જ ઇન્ટરેસ્ટ લેવો છે. તો તમે અને તમારા હસબન્ડ આર્ટિસ્ટ છો કે બસ થોડી શરૂઆત કે શીખ્યા? આર્ટિસ્ટ નથી, કોઈ ફેમિલી મેમ્બર આર્ટિસ્ટ કોઈ નથી, પણ એને ખબર નહીં બાય બોર્ન આવ્યું છે કે એને સરસ આવડે છે. હજી તો એ ખૂબ નાની છે અને 3 વર્ષની ઉંમરે તેને શરૂઆત કરી અને ઘણા બધા પોર્ટ્રેટ બનાવ્યા, તો તમે કેવી રીતે સપોર્ટ કરો છો તેને? મેં આમાં તો એવું છે કે અમને તો એવું કંઈ ખાસ ફાવતું નથી, પણ એ સવારમાં 6 વાગે ઉઠીને બેસી જાય, આગલે દિવસે નક્કી કરે કે મારે કયું પોર્ટ્રેટ કરવું છે આવતીકાલે, પછી બેસી જાય અને શાંતિથી 4 વાગે પૂરું કરે. પણ એક બાળક એક જગ્યા પર આટલું બધું વધારે સમય બેસી રહે તો એ પણ વિચારવા જેવી બાબત છે. અમારે એને કહેવું પડે કે તું હવે છોડ બેટા, હવે બહુ થયું, થોડીક વાર રેસ્ટ લે, પણ એને ખૂબ ઇન્ટરેસ્ટ છે એમ. અને તમે એને કેવી રીતે સપોર્ટ કરો છો બીજી બધી વસ્તુઓ પર, સ્કૂલના અભ્યાસ પર? સ્કૂલમાં પણ મેમ એવું છે કે ઇન્ટરનેશનલ લેવલે જે બધી મેથ્સની એક્ઝામ આવે છે એમાં ગોલ્ડ મેડલ લે છે. હા, ઇન્ટરનેશનલ SOF છે, IMO બધી એક્ઝામોમાં એને ભણવામાં બી બહુ ઇન્ટરેસ્ટ છે. એને એક TV અને બહુ બીજો બહુ ઇન્ટરેસ્ટ નથી, એટલે એને થોડો ટાઈમ વધારે મળી રહે છે. તો બહુ જ સારી વાત કહેવાય કે આજનું જે કલ્ચર છે એ મોબાઈલ તરફ વળ્યું છે, એટલે કે ઇન્ટરનેટ તરફ વળ્યું છે, અને સતત તેઓ કાર્ટૂન જોતા રહેતા હોય. તો તમે એને કાર્ટૂન જોતા પહેલેથી અટકાવી છે કે બસ એને ઇન્ટરેસ્ટ હતો? ના, એવું છે કે મારી મોટી ડૉક્ટર, એટલે મોટી ડોટર છે ને, એ મેડિકલમાં છે, MBBS થઈ ગઈ, એટલે એ જેટલું કરે એનું MBBSનું એટલું આ સામે ડ્રોઈંગ વર્ક કરે, એટલે એ બેનું કોમ્બાઈન્ડ હતું એમ, એટલે એને TV ક્યારેય યાદ નથી આવ્યું. ઘરમાં છે તો ખરા ને TV? તમે સારી રીતે બાળકોને એક સારો રસ્તા પર વે પર વાળી રહ્યા છો. તો તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ છે અને કેવી રીતે એકબીજાને સપોર્ટ કરે છે? અમારા ફેમિલીમાં 2 દાદા છે જે 90+ યર્સ છે, અને 2 ડોટર, અને અમે 6 જણા છીએ. એટલે બધા જ એને સપોર્ટ બહુ જ સરસ કરે છે. કેટલા વર્ષનો છે? સનની ડોટર છે, MBBS થઈ ગઈ. અચ્છા. હા, મોટી છે. બંને ડોટરો છે. અને તમે ખૂબ સારો ઉછેર પણ કરી રહ્યા છો અને એને જે પણ ઇન્ટરેસ્ટ છે તે તરફ તમે લઈ જઈ રહ્યા છો. તમારા હસબન્ડ પણ કેવી રીતે સપોર્ટ કરે છે તેમની પણ આપણે મુલાકાત લઈએ. એ પહેલાં કે આજે એક્ઝિબિશન કર્યું છે તમારી ડોટરે, ફર્સ્ટ એક્ઝિબિશન છે, તો કેવી તૈયારી હતી ને તમે કઈ જગ્યા પર સપોર્ટ વધારે કર્યો છે? એના પપ્પાને બહુ જ નાની હતી ત્યારથી ઈચ્છા હતી કે 5th, એમ કે 10 યર્સની થાય ત્યાં સુધીમાં મારે એક એક્ઝિબિશન તો કરવું જ છે એમ. એટલે એને ખૂબ એપ્રિસિએટ કરે, એની સાથે બહુ જ એને ડ્રોઈંગ કરે તો એને સાથે એપ્રિસિએટ કરવા બેસે. શાનવીના ફાધર છે તેમની આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? મારું નામ સંજય અમૃતલાલ સંઘવી છે, સુરેન્દ્રનગરના રહેવાસી છીએ અમે. સુરેન્દ્રનગરથી અમદાવાદમાં તમે એક્ઝિબિશન કર્યું છે અને એ પણ ફર્સ્ટ તમારી ડોટરનું, અને જે આ માહોલ છે કેવો લાગે છે તમને, કેવો આનંદ છે? ખૂબ ખૂબ આનંદ છે. એક તો પહેલો આનંદ એ છે કે અમારી દીકરીના જે ડ્રોઈંગ છે એ 4 દિવાલની વચ્ચેથી બહાર આવ્યા છે, જે લોકો એક્ઝિબિશનમાં જોઈ શકે છે અને એમાંથી પ્રેરણા લઈ શકે છે કે છોકરાઓને જેમાં પણ હોબીઝ હોય તેમાં તમે પુશઅપ કરો તો એ છોકરાને ભગવાને સ્કિલ આપેલી છે, એમાં ખાલી આગળ જ વધારવાનું છે. અને આ પાર્ટ એક્ઝિબિશન જોવા માટે આવેલા બધા લોકોનો એને સહકાર, એને સપોર્ટ એને મળ્યો છે, અમારા માટે બહુ આનંદની વાત છે. ફેમિલી મેમ્બર કેટલો સપોર્ટ કરી રહ્યા છે હાલ અહીંયા? મારા બાદાદાના બ્લેસિંગ્સ છે એની ઉપર, જે એને 90 યર્સ છે અત્યારે, અને હું ને મારા વાઇફ રીના બંને પણ ખૂબ જ સપોર્ટ આપીએ છીએ એને. તમારી ડોટરે ફર્સ્ટ એક્ઝિબિશન કર્યું છે, આટલા સુંદર પેઇન્ટિંગ પોર્ટ્રેટ બનાવ્યા છે, તો તમે કયા પ્રકારે સપોર્ટ કરો છો? અમે એને પિક્ચર્સમાં કોઈ મિસ્ટેક હોય તો અમને પૂછે છે ઓબ્વિયસલી, પછી કયો પેપર્સ લેવો છે એ બહારથી મગાવે તો અમે એને પ્રોવાઈડ કરીએ છીએ, ફ્રેમિંગ કેવું કરવું છે એમાં થોડું ડિસાઈડ કરીએ છીએ, બાકી ડ્રોઈંગ તો બધે એ જ કરે છે પોતે જ. તમે આર્ટિસ્ટ છો કે તમને ઇન્ટરેસ્ટ છે આર્ટમાં? ના, આર્ટમાં ઇન્ટરેસ્ટ કરો, અને બહુ પહેલાં આર્ટિસ્ટ આર્ટ કરતા હતા, પણ એટલું બધું નહીં કે જે અત્યારે જુઓ છો તમે, એનું અમારી પાસે કંઈ નથી. તમે ભૂલી ગયા પણ ડોટરે શરૂ કર્યું. યસ 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 મેમ.
તમારી દીકરી છે એ નાનપણથી જ શરૂ કરી દીધું, 3 વર્ષની ઉંમરે તો આપણે વિચારી ન શકીએ. અને મોબાઈલથી દૂર છે, જે ટીવીથી દૂર છે, કાર્ટૂનથી દૂર છે, પોતાની એક સફરથી દૂર છે, તો એ તમે સપોર્ટ કરો છો કે એ પોતાની બાળકો સાથે પણ રમે, એનું જે ઉંમર છે એ પ્રમાણે જીવે? એના કામમાં સિન્સિયર છે. 18 વર્ષની હતી ત્યારે અમારા સિટિંગ રૂમના કોર્નરમાં એના મધર જઈને હોમવર્ક આપે તો અડધું પેજ એનું હોમવર્ક હોય ને અડધું પેજ એના ડ્રોઈંગ દૂર, એ રીતે એણે સ્ટાર્ટ કરી છે જર્ની. અમને બનતાવે જ્યારે ત્યારે નોટેબલ લાગતું હતું કે આ વસ્તુ એણે કંઈક કરી છે, ડિફરન્ટ છે, પણ એટલો બધો નહોતો ખ્યાલ કે અહીંયા સુધી પહોંચી શકશે. પણ એના જેમ ડ્રોઈંગ સુધરતા ગયા એમ અમે વસ્તુ પ્રોવાઈડ કરતા ગયા જે માગે, અને એનું નોલેજ પણ ગજબ છે. 2B HB 8B 10B પેન્સિલ્સ ક્યારે યુઝ કરવી, ચારકોલ ક્યારે યુઝ કરવી, ખબર નહીં, ગિફ્ટેડ છે કદાચ. તો એને બધી જ વસ્તુ આપણે જે પૂછીએ બધી જ એને ખબર હોય કે મારે આમાં આ પેપર યુઝ કરવો છે, મારે આમાં પેન્સિલ યુઝ કરવી છે, તમે મને આટલું લાવી દો. એ તમને કહે છે કે મને આજ આટલી વસ્તુ જોઈએ છે? એ પોતે જ કહે છે, એને પોતાની અંદરની ગટ્સ છે. અને અહીંયા કેટલા પેઇન્ટિંગ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે ટોટલ? 108 એની પાસે ટોટલ અત્યારે 300 પેઇન્ટિંગ્સ એની પાસે પડ્યા છે, એમાંથી 108 એક્ઝિબિટ થઈ રહ્યા છે. એમાંથી 171 પોર્ટ્રેટ્સ તો એણે જે 101 દિવસમાં 101 પોર્ટ્રેટ પૂરા કરી અને હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે એવોર્ડ મળ્યો છે એમાંથી 70 પિક્ચર એ છે, અને બાકીના 38 પિક્ચર કલર પિક્ચર્સને એ બધા કર્યા છે પૂરા. તો ટોટલ અત્યારે 108 પિક્ચર એક્ઝિબિટ થઈ રહ્યા છે આ શોમાં. આપણને સાનવીના ફાધર એક મેસેજ પણ આપી રહ્યા છે. મારો ઉદ્દેશ આ એક્ઝિબિશનનો એટલે નથી કે એમાંથી અમે પૈસા કમાવીએ છીએ અથવા તો અમારી દીકરી આટલું સરસ કરે છે. મારો સમાજને મેસેજ એ આપવો છે કે તમારા દરેક દીકરા દીકરીઓમાં આ સ્કિલ ભરેલી પડી છે, પછી આર્ટના સ્વરૂપે હોય કે સ્પોર્ટ્સના સ્વરૂપે કે મેથ્સમાં હોય કે સાયન્સમાં હોય, પણ જનરલી આપણે બધી જ વસ્તુઓ એમના માથે પ્રેશર લાવી અને એ 8 સબ્જેક્ટમાં માસ્ટર બને એના માટેની છે. મારી ઈચ્છા લોકોને એ સમાજ મેસેજ પહોંચાડવાની છે કે દરેક બાળકમાં ભગવાને એક સ્કિલ આપીને મોકલેલી છે, એને પારખતા શીખો તમે, અને એ તમને ખ્યાલ આવે કે આ બાળક આમાં હોશિયાર છે તો અમે એને તમે પ્રોત્સાહિત કરો, એને જોઈતું મટીરિયલ્સ આપો, એની પાછળ થોડું ધ્યાન આપો, તો એ વ્યક્તિ એ બાળક એમાંથી ઉભરી આવશે અને એ બધા જ બાળકો દુનિયાનું નામ દેશનું નામ રોશન કરી શકે એવી સ્કિલ ભરેલી છે. તો મારો સ્પષ્ટ મેસેજ સમાજને છે, હું એક દાખલો આપવા માગું છું કે કૃષ્ણએ જ્યારે ગોવર્ધન પર્વત ઉપાડ્યો ત્યારે એમને એક આંગળી મૂકેલી, એક આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડેલો, છતાં લોકોને બી કહી દીધું કે તમે તમારો સપોર્ટ પણ આપો. આપણને ખ્યાલ છે કે આપણા સપોર્ટથી ગોવર્ધન પર્વત ઊભો નહીં થઈ શકે, કૃષ્ણ ભગવાને એટલે આંગળી આપીને કીધું હતું કે તમે પણ પુરુષાર્થ કરો, હું તો તમારી સાથે છું જ. એટલે દરેક બાળકને બાળકીમાં એક સ્કિલ ભરેલી છે, તમે થોડો પુરુષાર્થ કરો તો ઉપરવાળો જે દેવાવાળો છે ભગવાન એને સ્કિલ આપેલી છે, એ આખો પર્વત ઉચકી લેશે. બસ દરેક મા બાપે આ એક રીતે પ્રોત્સાહિત કરી, પુરુષાર્થ કરો, બાકી ઉપરવાળે હાથ પકડેલો છે. મારો સમગ્ર સમાજને મેસેજ છે, તમારા બાળકની સ્કિલને પારખો તમે અને એમાં એને પ્રોત્સાહિત કરો, નહીં કે ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, હું એ વિષયનો વિરોધી નથી, પણ એમાંથી પણ એને જે રુચિ હોય એની પર ધ્યાન આપો, ફોકસ કરો અને બીજા બધા ઉપરથી ફોકસ હટાવી લો. તો સાનવીના ફાધરે આપણને મેસેજ આપ્યો, ઘણા બધા આર્ટિસ્ટ પણ આવ્યા છે, તેમની પણ મુલાકાત લઈએ. ભાવનગરના સિનિયર આર્ટિસ્ટ પણ આપણી સાથે જોડાયા છે કે જે સાનવીને એપ્રિશિએટ પણ કરી રહ્યા છે, સાથે સાથે માર્ગદર્શન પણ આપી રહ્યા છે. જ્યારે કોઈ પણ કાર્ય શરૂ કરીએ આપણને માર્ગદર્શન મળે તો એ પથ આપણો ઇઝી બની જતો હોય છે. સફર તો આપણે જ કરવાની હોય છે, પરંતુ માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. તો આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં. સર, આપ પણ સિનિયર આર્ટિસ્ટ છો, તો સર પહેલાં તો તમારું નામ અમે જાણીએ જ છીએ, પણ અમારા દર્શક મિત્રોને જણાવો, અને સર તમારી સફર કેવી રીતે શરૂ થઈ? મારું નામ તરુણ કોઠારી. શરૂઆત કંઈક એવી રીતે થયેલી કે મેં બીએસસી કર્યું, બીએસસી પછી ડિપ્લોમા ઇન જર્નલિઝમ કર્યું, પણ સાથે સાથે કલાનો શોખ કરવો એટલે બીએસસી કરવાના નાતે સૌથી પહેલી જોબ મારી થઈ એ મેડિકલ રિપ્રેઝન્ટેટિવની થઈ, અને થેલો લઈને ડૉક્ટરને ત્યાં જવાનું, દવાની વિગતો આપવાની, ડૉક્ટર 2-2 કલાક સુધી બહાર બેસાડે અને 2 કલાક પછી એમ કે હવે કાલે આવજો. એટલે એ કાલે આવજો એ શબ્દ થોડા સમય સુધી ચાલ્યો, પણ પછી એવું થયું કે આ કાલે આવજો એવું શું કામ, આજે કેમ નહીં, આપણું મહત્ત્વ કેમ નહીં આજે? અને એ વિચારથી જ મને એવું થયું કે આ ક્ષેત્ર મારે મૂકી દેવું જોઈએ, હું આ ક્ષેત્રને લાયક નથી.
કલાની એક ભૂખ ત્યારે હતી નાનકડી એવી, અને મને એમ થયું કે કદાચ હું આ ક્ષેત્રમાં જાઉં તો એટલીસ્ટ હું મને ગમે છે એવું કંઈક કરી શકું. કહેવાય છે ને, ગમે તે ન કરવું પણ ગમે એ કરવું એમ. એટલે ગમે એ કરવાની શરૂઆત મેં 1976 શરૂ કરી. આજે 2022, લગભગ 43 વર્ષની કલાયાત્રા થઈ મારી. 2-3 લેખો છપાયેલા અને એમાં થોડી ચણાવટ હતી કે પેપર કટિંગ કેવી રીતે થાય. એકચ્યુઅલી પેપર કટિંગ એ આપણી કલા નથી, એ ચાઇનીઝ આર્ટ છે. આપણે ત્યાં આદિવાસી લોકો એ લઈને આવ્યા અને રોજ સાંજે આંગણાની અંદર એ અલગ અલગ ભાત પાડતા, અને એ ભાત અત્યારે આપણે જે સ્ટેન્સિલ્સ કહીએ છીએ એ સ્ટેન્સિલ્સ એ જ પેપર કટિંગનો બેઝ. ત્યાંથી શરૂઆત થઈ મારી. લગભગ 10-11 વર્ષ સુધી મેં કામ કર્યું એમાં. 1987 મેં મારો પ્રથમ શો મૂક્યો બોમ્બેની બજાજ આર્ટ ગેલેરીમાં. લગભગ 35 ચિત્રો મૂકેલા, 35માંથી 21 ચિત્રો વેચાયા, અને વિમલાબેન બજાજ કે જે આ બજાજ આર્ટ ગેલેરીનું સંચાલન કરે છે, મને હજી યાદ છે અને મને આનંદ છે એ વાતનો કે માત્ર 5 રૂપિયામાં અમને ભોજન આપવામાં આવેલું ત્યારે. ત્યાર પછી મેં કામ કરવાનું શરૂ કર્યું વોટર કલરમાં, પણ વોટર કલરમાં જોઈએ એટલી મને મજા ન આવી, અથવા મને આવડ્યું નહીં, કારણ કે મારી પાસે નોલેજ નહોતું, હું ક્યાંય શીખ્યો નહોતો. એટલે પછી મેં એક એવા કલરની ઉપર પસંદગી ઉતારી કે જેને કદાચ આપ અવગણ્યો છે. ખૂબ નાના હતા ત્યારે આપણે ખૂબ કામ કર્યું છે અને આપણને કરાવ્યું છે સ્કૂલની અંદર, ઓઇલ પેસ્ટલ કલર, એટલે કે મિનિયા કલર. હા, એ ઘસી ઘસીને ફેંક, યસ, હા, એ જ મિનિયા કલરને મેં મારી રીતે મારી ટેકનિક વડે ઢાળ્યો, અને લગભગ આજે છેલ્લા 25 વર્ષ ઉપરથી મિનિયા કલરમાં ચિત્રો બનાવું છું. મિનિયા કલરથી કેવી રીતે ચિત્રો બને એના ક્લાસ ચલાવું છું, એના એક્ઝિબિશનો કરું છું, એમાંથી જ કમાવું છું ને એમાંથી જ મારી રોજી રોટી ચાલે છે. સર, તમે ભાવનગરથી એ તમારી જે શિષ્ય કહેવાય તેના એક્ઝિબિશનમાં આવ્યા છો. ગુરુને હંમેશા આનંદ જ હોય કે તેનું શિષ્ય તેના કદમો પર ચાલે, આગળ વધે, અને માર્ગદર્શન આપવું અત્યારના સમયમાં, અને ગુરુ હંમેશા પોતાના શિષ્યને એક અનમોલ રસ્તો જ બતાવતો હોય છે અને એ સફર શરૂ થતી હોય છે. અને આટલી નાની ઉંમરની આ દીકરીએ આટલું અદ્ભુત ક્રિએશન કર્યું છે, તમે એપ્રિશિએટ કરી રહ્યા છો, તેની સાથે જ છો. તો સર, બાળકોમાં આટલી ક્રિએટિવિટી હોય અને કેટલું એને પથદર્શનની જરૂર પડતી હોય છે. મિત્તલબેન, એક નાનકડું કરેક્શન કરીશ, હું એનો માર્ગદર્શક નથી. આમ જોવા જાઉં તો મેં એને કંઈ જ નથી શીખવ્યું, પોતે શીખીને આવી છે. મા સરસ્વતીએ બંને હાથે એને આશીર્વાદ આપ્યા છે, અને કદાચ હું એવું પણ કહું કે અહીંયા જે એણે પોર્ટ્રેટ્સ બનાવ્યા છે, જો સાનવી શીખડાવે તો એ શીખવા માટે હું રાજી થઈશ, જો એ મને શીખડાવે તો. હા, એક વસ્તુ ચોક્કસ છે કે આજના બાળકને આજના યુગના મા બાપોએ બાંધી દીધો છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે મારે કે આ કરવું, આ ન કરવું, અથવા તો દરેક મા બાપ એવું માનતા હોય છે અથવા ઈચ્છતા હોય છે કે મારું બાળક છે કિશોર કુમાર બની જાય, અથવા લતા મંગેશકર બની જાય, અથવા તો અમિતાભ બચ્ચન બની જાય. પણ એવું હોતું નથી. હા, એવું હોતું નથી. હું સાનવીના મા બાપને અને સાનવીના પરિવારને ખરા દિલથી અભિનંદન આપું છું કે સાનવીમાં રહેલી જે એક કલાની ભૂખ છે એ ભૂખને સંતોષવાનું કામ કર્યું, સાથે એને એવું એક ખુલ્લું આકાશ પણ આપ્યું કે જેમાં સાનવી પોતાની રીતે ઉડી શકે. અને સાનવીએ હવે ઉડાન શરૂ કરી છે. આપણે સૌ ઈચ્છીએ કે એ ઉડાન ખૂબ જ આગળ વધે, ભારતનું નામ રોશન કરે, ભારતની બહાર પણ જાય, ખૂબ નામ ના થાય. સાથે સાથે હું એવું પણ કહીશ કે ગમે તેટલું ઊંચું ઉડો, એકવાર તો નીચે આવવાનું જ છે, તો એ પોતાની ધરતીને છોડે નહીં. કારણ કે ફરીવાર કૂદકો મારવા માટે થઈને તમારે બે પગ નીચે ભટકાડવા પડશે, એ જરૂરી છે.
એ જ ગુરુ કહેવાય કે જે આપણને ઉડતા પણ શીખવે છે અને પગ જમીન પર અડાડતા પણ રાખવાનું શીખવે છે. તો આવી જ રીતે આપણે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં માણી રહ્યા છીએ અદ્ભુત આર્ટની સફરને. ઘણા વિઝિટર આવ્યા છે, તેમની પણ મુલાકાત લઈએ. વિઝિટર્સ છે તેમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? નીલિમાબેન જોશી. નીલિમાબેન, તમે એક્ઝિબિશન નિહાળ્યું? હા. તો કેટલા વર્ષની ઉંમરની દીકરીએ આ એક્ઝિબિશન કર્યું છે? એના પોતાના પોર્ટ્રેટ છે. 11 વર્ષની દીકરીએ કર્યું છે, પણ અમે તો એને જન્મથી જ જાણીએ છીએ. અચ્છા. એટલે અમારી આગળ તો એ નાની જ છે, પણ આટલું બધું સરસ એ ડ્રો કર્યું છે તો મારા માટે તો બહુ જ આનંદની વસ્તુ છે. તમને સૌથી વધારે કયું પેઇન્ટિંગ અહીંયા ગમ્યું? મને સૌથી વધારે ગમ્યું એક કૃષ્ણ ભગવાનનું છે, આ બાજુ ઉપર છે એ, અને એક આ જે મેઇન છે એ બે મને બહુ ગમે. મહાવીર સ્વામીનું જે છે ને એ તો બહુ જ સરસ છે. એમ તમને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે કે ખાલી આમ જોવું ગમે? ના, મને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે, પણ મને આવડતું નથી. મને બહુ જ એવું થાય કે હું મહેંદી શીખું, ડ્રોઈંગ કરું, એવું થાય, પણ મારી લીટી જ સીધી નથી જતી તો હું કેવી રીતે કરું? પણ આ ખૂબ સરસ કહેવાય કે તમે એક્ઝિબિશન નિહાળવા માટે સ્પેશિયલ સુરેન્દ્રનગરથી આવી છો. અને મારું એવું એ હતું કે હું પહેલા જ દિવસે જઈશ, બીજા કે ત્રીજા દિવસે હું નહીં જોઉં. એપ્રિશિએટ કરવા એપ્રિશિએટ. મારી કદાચ એવી ઈચ્છા હતી કે હું એના ઇનોગ્રેશન વખતે જ હું હાજર રહું, પણ સમહાઉ પરિસ્થિતિને આધીન હું સુરેન્દ્રનગરથી ન પહોંચી શકી. એનું મને દુઃખ પણ છે, પણ અત્યારે જોયા પછી એટલો બધો આનંદ છે કે દુઃખ હું ભૂલી ગઈ. તો મહેન્દ્ર, ઘણા બધા વિઝિટર્સ સુરેન્દ્રનગર, ભાવનગર, અલગ અલગ જગ્યાઓ પરથી આવ્યા છે અને જે સાનવીનું એક્ઝિબિશન છે તેને એપ્રિશિએટ પણ કરી રહ્યા છે. ચાઇલ્ડ આર્ટિસ્ટના એક્ઝિબિશનને એપ્રિશિએટ કરવા માટે અનેક વિઝિટર આવ્યા છે, રિલેટિવ પણ આવ્યા છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? ફોરમ શાહ. અને આપનું? અવનીશ શાહ. અને સર, આજે એક્ઝિબિશનમાં તમે આવ્યા છો, નિહાળી પણ રહ્યા છો, તો તમને કેવું લાગ્યું? એક્ઝિબિશન માટે તો પહેલાં તો આપણે એવું કહી શકીએ કે શબ્દ જ ખૂટી પડે, કારણ કે આટલી નાની દીકરી આટલું સરસ અને આટલા કલાકોની મહેનત પછી આટલું બધું હાર્ડવર્ક કરે એ કદાચ આ સત્ય સ્વીકારવું જ અઘરું છે. એકચ્યુઅલી એ મારી ભાણી છે અને મેં બહુ જ નાનેથી જોઈ છે, એટલે હું કદાચ એમ કહી શકું કે એને જે એનો જે ડ્રોઈંગ પ્રત્યેનો જે એક પ્રેમ છે એ બહુ જ નાની ઉંમરથી અમને દેખાય છે. પણ એ લોકડાઉનના પીરિયડમાં 2 વર્ષમાં આટલું બધું સરસ કરશે અને આટલું અમેઝિંગ એક્ઝિબિશન એનું રહેશે એવું ક્યારેય અમે કલ્પના બી નહોતી કરી. અને સર, બાળકોની વાત કરીએ તો બાળકો પર આપણે હંમેશા આપણા વિચારોના સ્ટીકરો લગાવી દેતા હોય છે, અને આપણે તમારા ફેમિલીની અંદર તમે બાળકોને એક ફ્રીડમ આપી છે કે તને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય, જે પણ વર્ક કરવું હોય તું કર, ખુલ્લા આકાશમાં ઉડ. તો સર, તમે તમારા બાળકોને કેવી રીતે ફ્રીડમ આપી છે અને તમે કેવી રીતે એનો વે બતાવ્યો છે? ઓકે, જેમ સાનવીની અત્યારે વાત કરી કે એને ડ્રોઈંગ ખૂબ ગમે છે, એને એની બાજુ જ વાળે છે આ લોકો, અને મોટાભાગે આખો દિવસ એ જ કરે છે. નો ડાઉટ એનું સ્કૂલનું એનું સ્ટડી બી પણ ન બગડે એટલું તો ધ્યાન રાખે છે. હવે મારા ફેમિલીની વાત કરું, મારા સનને મેથ્સ અને ફિઝિક્સ ખૂબ વધારે ગમે છે, તો અમે એને મેજરલી એને એ જ કહીએ છીએ, તું એ જ કરે, એ જ વધારે કર, એના પર વધારે ધ્યાન આપ, એના પર ફોકસ કર, અને કંઈ પણ એવું ઇન્ટરનેશનલ અચીવ કરો. ઓલરેડી એને ઘણું બધું એની અંદર ઇન્ટરનેશનલ ઘણા બધા ઓલિમ્પિયાડ્સમાં એને ગોલ્ડ મેડલ્સને એવું પણ લીધેલું છે, તો જે એને વધારે ગમતું એ કરવા દો, તો એ વધારે એની અંદર એ સારું કરશે. સપોર્ટ કરો છો તમારા સાનવીને? મેજરલી ફર્સ્ટ તો એન્કરેજ અમે કરીએ છીએ, બીજી વસ્તુ એને જે બને એટલો વધારે ટાઈમ આપીએ છીએ, કારણ કે સ્પેશિયલ ચાઇલ્ડ્સને પર્સનલ ટાઈમ બહુ જ જોઈએ છે, એમને કેરિંગનેસ લવ વધારે એમને ગમતું હોય છે, અને એમની માટે રિસોર્સિસ શોધવાના બહુ ડિફિકલ્ટ હોય છે, તો ટાઈમ પણ તમારે ઘણો બધો એના પર આપવો પડતો હોય છે. અમે આપીએ છીએ કોમ્પિટિશનમાં, કરેક્ટ, ઘણી બધી એમ, ઇવન લોકડાઉનનો બી અમને બહુ જ બેનિફિટ થયો, કારણ કે જે બધી ઓલિમ્પિયાડ એક્ઝામ્સ હતી, ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ, કે જે ત્યાં આગળ જઈને તમારે દેવી પડે, એ મેજરલી બધી જ કન્ટ્રીઝે ઓનલાઈન કરી દીધી હતી, તો અમે 8-10 કન્ટ્રીઓ, અમેરિકા, કેનેડા, સિંગાપુર, થાઈલેન્ડ, એ બે બધી ઘણી બધી કન્ટ્રીઝની ઓલિમ્પિયાડ એક્ઝામ્સ અમે અહીંયા આગળથી જ આપી શક્યા, અને એણે એની અંદર ગોલ્ડ સર્ટિફિકેટ્સ, મેડલ્સ પણ એને સિક્યોર કર્યા છે. તો તમે કેવી રીતે એને કેલ્ક્યુલેશન શીખવો છો? એને બોર્ન એને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે અને આંગળીના વેઢે બધા ગણતરી કરી લે છે,
ને હવે એ ટાઈમ હતો એક કે જ્યારે આવું એ કરી શકતા હતા કે એકદમ તમે સડન કરી શકો મલ્ટી મતલબ બહુ નાના સમ્સને બધું નાના પ્રોબ્લેમ્સને બધું હતું. હવે હિઝ એ અત્યારે આઠમામાં છે પણ અત્યારે ટ્વેલ્થનું એ કરી રહ્યો છે અને ઇન્ટરનેશનલ બી યુએસની એ ટેન્થ ગ્રેડની અને મેથ્સની એક્ઝામ હમણાં આપી, હવે આવતા વર્ષે ટ્વેલ્થની પણ આપશે. તો એને પહેલેથી જ મેથ્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો તો એને ખુલ્લા આકાશમાં ઉડવા દીધો, એક્ઝામો બધી ખૂબ સરસ. તો મિત્રો, એક પરિવારની એક સારી વાત છે કે બાળકોને જે પણ કામમાં ઇન્ટરેસ્ટ હોય તેને પૂરી ફ્રીડમ આપે છે, સપોર્ટ કરે છે, એન્કરેજ કરે છે. શાનવીના 30 પેઇન્ટિંગ જે છે એ કલરફુલ પેઇન્ટિંગ છે અને એમાં પણ અદ્ભુત ક્રિએશન છે. પોર્ટ્રેટ તો ખૂબ સુંદર છે, સાથે સાથે કલરફુલ પેઇન્ટિંગની સફર પણ આપણે નિહાળીએ શાનવી સાથે. પેઇન્ટિંગ તો ખૂબ સુંદર છે અને મને પણ આજે તને મળીને આનંદ થયો. તો ફ્યુચરમાં તારો શું પ્લાન છે, શું કરવું છે આગળ તારે? મારે મોટા થઈને મોટા આર્ટિસ્ટ બનવું છે અને મારા દેશનું નામ રોશન કરવું છે. શેના આર્ટિસ્ટ બનવું છે તારે? તારા પોર્ટ્રેટ પણ અદ્ભુત છે અને કલરફુલ પેઇન્ટિંગ પણ ખૂબ સરસ કરે છે. બધા મીડિયમમાં હું કરીશ, બધા મીડિયમ પર વર્ક કરું છે, એ તારું સપનું છે. હા, નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે ચાઇલ્ડ આર્ટિસ્ટની મુલાકાત લીધી કે જેઓ સુરેન્દ્રનગરથી આવ્યા છે અને અમદાવાદમાં એક્ઝિબિશન કર્યું છે. ખૂબ નાની ઉંમરે આર્ટિસ્ટે ખુલ્લા આકાશમાં ઉડવાનું શરૂ કર્યું છે અને તેની અદ્ભુત આર્ટ નિર્માણ પલ્સ કાર્યક્રમ પણ નિહાળી રહ્યું છે. આવી જ રીતે તમારા માટે અદ્ભુત આર્ટ અમે લઈને આવીશું. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો, આવજો.